માળવદર તાલુકાના જાણીતા લોકસેવક મયુર કરંગિયાનો કોરોના કાળમાં સમાજસેવા કરવા બદલ સ્વામિનારાયણ મંદિરના કોઠાડી મોહન પ્રકાશદાસજી સ્વામી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। માળવદર તાલુકામાં નાની ઉંમરમાં લોકસેવકનું બિરુદ મેળવનાર અને છેલ્લા કેટલાક સમયથી કોરોનાની મહામારીએ માળવદર શહેર તેમજ તાલુકામાં અજગરડી ભરડો લીધો હોય ત્યારે જાણીતા લોકસેવક માળવદાની પ્રજા સાથે ખભેથી ખભો મિલાવીને કોરોના કાળમાં સેવા કરવાની સાથે અત્યારે પણ માળવદર સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી કેસ આવે ત્યારે મયુર કરંગિયા પોતે પોતાના ઘરેથી ચોખા, ઘીનો શીરો, રાબ અને બાજરાના ઢેબરા બનાવી હોસ્પિટલમાં પહોંચાડે છે। તેમજ કોઈ પણ દર્દી હોસ્પિટલમાં આવે ત્યારે દર્દીને ચા પાણી તેમજ નાસ્તાની વ્યવસ્થા કરી આપે છે અને દર્દી સાથે આવે તેમને રહેવા જમવાની વ્યવસ્થા કરી આપે છે। ત્યારે કોઈ યાત્રિક પગપાળા ચાલીને માનતા તેમજ દ્વારકા જતા હોય તેમની પોતાની દુકાને ચા પાણી નાસ્તો કરાવે છે। અમુક દર્દી પાસે દવાના પૈસા ન હોય તેવા દર્દીને દવા પણ આપતા પૈસામાંથી દવા લઈ આપે છે। આજે માણાવદર સ્વામિનારાયણ મંદિરના કોઠાડી મોહન પ્રકાશ દાસજી સ્વામીએ મયુર કરંગિયાના કામગીરીના સમાચાર ગામમાંથી સાંભળ્યા તેથી સ્વામીજીએ માણાવદર ગાંધી ચોક ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે મયુર કરંગિયાનું હાર તોરા કરી સન્માન કર્યું હતું। ગામ માણાવદર શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ગાંધી ચોક કોઠાર સ્વામી મોહન પ્રકાશ દાસજી બોલું છું કે માણાવદર ગામના મયુરભાઈ કરંગિયા છે તે ખૂબ સેવાભાવી ભક્ત છે અને આવા કોરોના કાળની અંદર આવા કપડા કાળની અંદર ખૂબ એમને સેવા કરેલી છે। ગરીબ માણસોની જેઠાગની ખૂબ એમને ઠારેલી છે સમજા અને આજે 8 વર્ષથી પોતે ત્યાં હોટલ ચલાવે છે માણાવદર બસ સ્ટેન્ડની બાજુમાં। ત્યાં હોટેલ મારું કોઈ પણ યાત્રિક નીકળ્યા હોય તો એમને ચા પાણી નાસ્તાની દરેક પણ પોતે પોતાના સ્વખર્ચે પોતે સગવડ કરી આપે છે અને સરકારી દવાખાનામાં જાય તો કોઈ પણને દવાની જરૂરિયાત હોય કોઈ ગરીબ માણસો એમને પાસે આવે કોઈ એમને ભલામણ કરે કે ભાઈ આને થોડીક જરૂર છે તો તરત જ એ સહાય કરે છે। દવાની હોય કોઈ પણ ખાવા પીવાની હોય કે આવા કાળની અંદર આજે આ ખારેકની સિઝન છે અને 100 રૂપિયાની કિલો ખારેક હોય અને ઝૂંપડામાં જઈને અને ગરીબ માણસો એ ખારેક લઈ ન શકે તો એવી મોંઘી ખારેક લઈને અને સારી વસ્તુ અને ગરીબ માણસોને સારી વસ્તુ ખવડાવવી એનો ધ્યેય છે એટલે મોંઘી ખારેક લઈને અને પણ એવું સારું એવું માણસને જમાડે છે સમજા એવું ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપી છે કે આવા નવા સેવાના કાર્ય પોતે કરતા રહીએ અને ભગવાનને યાદ કરતા રહીએ ભગવાન એનો ખૂબ આવી સેવાનું બળ આપે બસ એ જ।